રાજ્યપાલ ઓપી કોલેની અધ્યક્ષતામાં યોજાયો સોમનાથમાં 11મો પદવીદાન સમારોહ. સંસ્કૃત ઉપાસકોએ અપાઈ પદવી. વેરાવળમાં આવેલા સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગીર સોમનાથના વેરાવળ ખાતે આવેલા સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે આજે 11મા પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં દેશભરના સંસ્કૃત વિદ્વાનો ભારે માત્રામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડીલીટ, પીએચડી, એમફિલ, આચાર્ય, એમએ, પીજીડીએસએ, બીએડ, બીએના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી કોહલી તથા સંસ્કૃત ભાષાના શાસ્ત્રીઓ દ્વારા દેવભાષા સંસ્કૃતના જતન પર ભાર મૂકી આપણી ભારતીય ધરોહરની જાળવણી માટે અધ્યયન પર ભાર મૂકી પદવી મેળવનારને શુભેચ્છા પાઠવી હતી. રાજ્યપાલ દ્વારા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા ગત વર્ષમાં મેળવેલી સિદ્ધિઓ ગણાવવામાં આવી હતી, જેમાં જર્મનીની હેન્ડીબર્ગ યુનિવર્સિટી ખાતે કરાયેલા એમઓયુનું મહત્વ સંસ્કૃત ભાષાનો વિશ્વ ફલક પર મહત્વ દર્શાવે છે. આ પદવીદાન સમારોહમાં 13 અધ્યાયતો સુવર્ણપદક, 4 અધ્યાયતોને રજક પદક એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કુલ 870 વિદ્યાર્થીઓને વિવિધ પદવી એનાયત કરવામાં આવી હતી. કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય મેં અધ્યાપના કરતા હું અભી 3 વર્ષો કે લીએ યહાં મેરા દાયિત્વ હૈ. યે એક પદવીદાન સમારોહ હૈ, ઇસ વિશ્વવિદ્યાલય કા 11મા પદવીદાન સમારોહ હૈ. 12 વર્ષો કા વિશ્વવિદ્યાલય હૈ. પ્રત્યેક વર્ષ હમ અપની પીએચડી ઓર આચાર્ય શાસ્ત્રી પીજીડીસીએ ઓર બીએડ तो उपाधिधारी हैं और उनके में जो गोल्ड मेडल और सिल्वर मेडल प्राप्त करते हैं उनको पदवी भी देते हैं और पदक भी देते हैं. यह तो उनको एक इसको हम कन्वोकेशन कहते हैं, पदवीदान समारंभ है. उनको हम जीवन में अपने कार्य क्षेत्र में प्रवेश करने से पहले उनको एक उपदेश देते हैं कि किस प्रकार प्राप्त उपाधि का सदव्यवहार करें समाज के कल्याण के लिए और देश के हित में सर्वथा इसका उपयोग करते हुए आगे बढ़ें. इसके लिए यह दीक्षांत समारोह का आयोजन होता है. गोल्ड मेडल में 19 हैं और 870 विद्यार्थियों को उपाधि दी गई. उनको नियमानुसार जो उपस्थित होते हैं, जो अनुपस्थित नहीं हो पाते हैं, सबके लिए आज उपाधि दान की घोषणा की जाती है और जो नहीं उपस्थित हो पाते हैं बाद में लेते हैं. 870 कुल विद्यार्थी हैं हमारे पूरे पाठ्यक्रमों को मिलाकर. पूरे विश्व, पूरे गुजरात में जितने महाविद्यालय हैं, संस्कृत महाविद्यालय, सभी के विद्यार्थी हमारे इसी विद्यालय से, महाविश्वविद्यालय से संबद्ध हैं. इसलिए सबकी डिग्री यहीं से मिलती है. संस्कृतेन संस्कृतम अस्माकं मूलभाषा तथा माननीय कुलाधिपति महोदयः उक्तवान् यत् संस्कृतं मूलं योजयति भारतीयता नाम संस्कृतं. यदि संस्कृतं नास्ति भारतीयता नास्ति. रामायणं नास्ति, महाभारतं नास्ति, उपनिषद् नास्ति, पुराणं नास्ति, वेदाः न सन्ति, तर्हि अस्माकं भारतीयपरिचयः कः? यदि सर्वम् एतत् के सर्वं किमपि संस्कृते नास्ति. अर्थशास्त्रमपि संस्कृते, कम्प्यूटर् भाषा यन्त्रस्य कृते अपि संस्कृतमेव अनुकूलभाषा इति एतादृश विशिष्टता अस्याः भाषायाः अस्ति. अतः तत् संरक्षणीयं, तस्मिन् विषये शोधः कार्यं करणीयम्. उपाधिः केवलं न, जीवने संस्काराय, उत्तम व्यवहाराय, उत्तम राष्ट्रचिन्तनाय संस्कृतम् अत्यन्तम् आवश्यकम्. हूँ अहमदाबाद आवेली 16 भागवत विद्यापीठ संचालित श्री वर्तंत संस्कृत महाविद्यालय में अभ्यास करूँ छूँ अने त्या एमए नी पदवी प्राप्त करी छे अने संपूर्ण यूनिवर्सिटी में व्याकरण विषय में गोल्ड मेडल प्राप्त करी छे. अत्यारे અમે અહીંયા એ પદવીદાન સમારોહમાં પદવી લેવા માટે આવ્યા છીએ. હા, અત્યારે સમય તો એવો જણાઈ રહ્યો છે કે આંગ્લ ભાષાનું મહત્ત્વ ઘણું બધું વધી રહ્યું છે, છતાં પણ આપણે જોઈએ તો સંસ્કૃત આપણી એ પ્રાચીન ભાષા છે અને એમાં જે વારસો રહેલો છે એના દ્વારા જ આપણે આપણા દેશને ફરીથી વિશ્વગુરુ બનાવી શકીએ છીએ. અને ભાષા વૈજ્ઞાનિક રીતે અત્યારે કોમ્પ્યુટરની દૃષ્ટિએ જોઈએ તો પણ સંસ્કૃત ભાષા છે એ વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને અંતરિક્ષના સંશોધનમાં પણ એવું સાબિત થયું છે કે સંસ્કૃત ભાષા જે છે એના જે શબ્દો છે એ અહીંથી મોકલવામાં આવે છે ત્યાં અંતરિક્ષમાં પણ એ શબ્દો છે એ સ્પષ્ટ સંભળાય છે, જ્યારે બીજી ભાષાઓ છે એ સંસ્કૃત ભાષાની સરખામણી કરી શકે એવી નથી એવું અમારું માનવું છે. અમે આટલા વર્ષથી અભ્યાસ કરી. સંસ્કૃત ભાષામાં પ્રોત્સાહન મળે તેના માટે રાજ્ય સરકાર તેમજ દેશ સરકાર ઘણા બધા પ્રયત્નો કરી રહી છે, છતાં પણ આપણે એના તરફ વધારે અભિરુચિ દાખવવી જોઈએ છે. રાજ્ય સરકાર તેમજ
દેશની સરકાર છે એના માટે વિશેષ પ્રયત્નો કરી જ રહી છે, છતાં પણ એના માટે લોક આપણે જાગૃત થવાની જરૂર છે એવું મારું માનવું છે. વિજય જોટવા સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.